नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय इकोनॉमिक्स। विद्यार्थी मित्रों, संस्कारतीर्थ ज्ञानपीठ विद्या संकुलनी अंदर हूँ तमारू हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, तमे हवे 11 एटले के धोरण 11 हवे 12 प्रवेश मेळवी चूक्यो छे, त्यारे विद्यार्थी मित्रों आपणे इकोनॉमिक्स अर्थशास्त्र एक सब्जेक्ट जयरे भणवाना छीए त्यारे आपणे आ सब्जेक्टनी अंदर अर्थशास्त्रमां आलेख आपणुं पहेलुं चेप्टर अर्थशास्त्रनी अंदर आलेखनो उपयोग कई रीते करवामां आवे छे। आम जोईए तो विद्यार्थी मित्रो, एकाउंट छे, स्टेट छे, आ बंने विषयनी अंदर पण आपणे आलेख भणीए छीए। तो विद्यार्थी मित्रों, परंतु अर्थशास्त्रनी अंदर आलेख जे कई रीते दोरवामां आवे छे अथवा आलेख कई रीते दोरी शकाय, तेमज आकृति अने आलेखनो अर्थ, आकृतिना प्रकार, आलेखना प्रकार, तेमज अर्थशास्त्रना अभ्यासमां टेक्नोलॉजीनो उपयोग, हवे समय झड़पी युग चाली रह्यो छे त्यारे दिवसे दिवसे वधती जती जे टेक्नोलॉजी छे, आ टेक्नोलॉजीनो उपयोग आपणे अभ्यासमां कई रीते करीशुं, आ દરેક પોઈન્ટ આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર પહેલા ચેપ્ટરની અંદર ભણવાના છે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરું એ પહેલાં તમને તમારા જીવનલક્ષી થોડીક વાત કરું તો એક સુવિચાર તરીકે આપણે વાત કરીએ તો જીવન પાછળ જુઓ તો જીવનમાં જ્યારે તમે પાછળ જુઓ તો તમને અનુભવ મળશે, જીવનમાં આગળ જુઓ તો આશા મળશે, આજુબાજુ જુઓ તો સત્ય મળશે અને પોતાની અંદર જુઓ તો આત્મવિશ્વાસ મળશે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પાછળ જોઈએ છીએ ત્યારે પણ આપણને શિક્ષણ સ્વરૂપે કંઈક ને કંઈક શીખવા મળે છે, આગળનું વિચારીએ છીએ ત્યારે પણ આપણે એક શિક્ષણ તરીકે કંઈક આપણને મળે છે, અને આપણે આપણા આજુબાજુમાં જોઈએ ત્યારે પણ એક સત્ય તરીકે આપણને જીવનની અંદર કંઈક જીવવા મળે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યની વસ્તુ આ સમયની અંદર જો જરૂર હોય ને તો પોતાના આત્મવિશ્વાસની છે, જે આપણને ક્યાંથી મળે છે, આપણી અંદરથી મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે 12 હવે પ્રવેશ કરવાના છો, પ્રવેશ મેળવી લીધો છે, તમારું જ્યારે આ એક બોર્ડનું વર્ષ કહેવાય એવું જ્યારે આપણું વર્ષની શરૂઆત કરીએ ત્યારે સૌથી વધારે જરૂરી આપણી અંદર રહેલો આત્મવિશ્વાસ છે। વિદ્યાર્થી મિત્રો, કહે છે ને કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, એમ જો આપણી અંદર આપણો આત્મવિશ્વાસ અતૂટ હશે તો આપણે ધારીએ તેવું પરિણામ મેળવી ચૂકશું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો પ્રસ્તાવના સ્વરૂપે આપણે જોઈએ તો પ્રસ્તાવનામાં અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવન એટલે કે હકીકતના જીવનની અંદર જે વિવિધ આર્થિક ઘટનાઓ, હવે આર્થિક ઘટનાઓની વાત કરીએ એ પહેલાં આપણે 11 ધોરણમાં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ અથવા બંને વચ્ચેનો તફાવત, આવો એક પ્રશ્નની સમજૂતી મેળવી હતી। વિદ્યાર્થી મિત્રો, આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે આર્થિક વ્યવહારો સાથે સંકળાયેલ છે, અર્થ એટલે કે નાણાં સાથે, આવક સાથે જે સંકળાયેલી છે, એટલે કે નાણાકીય વળતર સ્વરૂપે જે પ્રવૃત્તિઓ થાય છે તે દરેક આર્થિક પ્રવૃત્તિ છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ જેની અંદર નાણાંનો ઉલ્લેખ કરવામાં આવતો નથી, એટલે કે આવકનો ઉલ્લેખ કરવામાં આવતો નથી, જેની અંદર દયા, પ્રેમ, લાગણી, ભાવ આવી વસ્તુ જોવા મળે છે। આમ આર્થિક ઘટનાઓ તો આવી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ જેની અંદર આર્થિક સાથે, આર્થિક પ્રવૃત્તિ એટલે કે આર્થિક સાથે જે સંકળાયેલી છે, તે જેની અંદર આપણે અર્થતંત્રની અંદર જોઈએ, દેશની અંદર જોઈએ કે વિદ્યાર્થી મિત્રો સમગ્ર વિશ્વની અંદર જોઈએ,
तो जे आर्थिक घटनाओं बने छे, तो आवी आर्थिक घटनाओं दाखला तरीके बात करिए तो गरीबी छे, बेकारी छे, भूखमरो छे, आर्थिक असमानता छे, बेरोजगारी, आ बधी आर्थिक घटनाओं छे जेनी आपणे अर्थशास्त्रनी अंदर समझूती आपवामां आवे छे अने तेनुं विश्लेषण पण करवामां आवे छे। विद्यार्थी मित्रों, विश्लेषण एटले के चर्चा। હવે અર્થશાસ્ત્રની અંદર આપણે આ આર્થિક ઘટનાઓની, જેમ કે આર્થિક બાબતોને લગતી જે ચર્ચા કરવામાં આવે છે, જેમ કે દાખલા તરીકે ગરીબી, તો તે ગરીબીનું વિશ્લેષણ થયું, બરાબર? તો ગરીબી છે, બેકારી છે વગેરે જોવામાં આવે છે અર્થશાસ્ત્રમાં। રાજ્યો, બેંકો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવી આર્થિક ઘટનાઓ છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે, તો એના ઉપરથી આપણને કોઈક ને કોઈક માહિતી અને આંકડાઓ પ્રાપ્ત થાય છે। હવે જ્યારે આવી આંકડા અને માહિતી પ્રાપ્ત થાય છે, તો તેનું વિશ્લેષણ કરવામાં આવે છે, એટલે કે તેના ઉપર ચર્ચા વિચારણાઓ કરવામાં આવે છે। હવે જ્યારે નિષ્ણાંતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચા થાય, ત્યારે સામાન્ય વ્યક્તિને તેમાં રસ પડતો નથી, એટલે કે સામાન્ય વ્યક્તિ જે એના વિશે જાણતી નથી, તેને એને એની અંદર જાણવાનો કે માહિતીમાં કે આંકડામાં કોઈ રસ પડતો નથી। પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો પ્રજાએ સમજવા, એટલે કે પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો જો ચિત્ર દ્વારા વ્યક્ત થાય, તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે। એટલે કે આવી ઘટનાઓ છે, આવી માહિતી છે, જેને એક ચિત્રની અંદર ફેરવી દેવામાં આવે, એટલે કે ચિત્રની અંદર દોરવામાં આવે, તો સામાન્ય પ્રજાને પણ તેની અંદર રસ પડશે અને તેની પ્રત્યે પ્રજાનું ધ્યાન પણ દોરાય છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે। આ વિશ્લેષણ માટે ખાસ કરીને બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, એક ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખજો કે વિશ્લેષણ માટે ખાસ કરીને કેવા પ્રકારના બે પ્રકારના ચિત્ર દોરવામાં આવે છે, જેને આકૃતિ અને આલેખના નામે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પહેલા ચેપ્ટરની આ પ્રસ્તાવના વિશે સમજૂતી મેળવી। હવે આપણે આગળ આકૃતિ અને આલેખનો અર્થ, અથવા આકૃતિ આપણો આમ ગણીએ તો પરીક્ષાની અંદર એક મહત્વનો પ્રશ્ન પૂછાઈ શકે કે આકૃતિ અને આલેખનો અર્થ આપી આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણને બોર્ડની પરીક્ષામાં સેક્શન સી અને સેક્શન ડી, એટલે કે આપણને 2 માર્કના પ્રશ્નની અંદર અથવા તો 3 માર્કના પ્રશ્નની અંદર તફાવત સ્વરૂપે પૂછાય છે અને આ પ્રશ્ન એક મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન પણ છે। બોર્ડની પરીક્ષામાં અથવા પ્રથમ પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન વારંવાર પૂછાય એવો પ્રશ્ન છે। જોઈશું સૌ પ્રથમ આકૃતિ અને આલેખનો અર્થ। હવે આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ અને આલેખો જુદા પ્રકારના ચિત્રો છે, તેમનો ઉપયોગ જુદા જુદા કારણોસર થતો હોય છે। શું કીધું છે? આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ અને આલેખ એ જુદા જુદા પ્રકારના ચિત્રો છે અને તેનો ઉપયોગ પણ અમુક કારણોસર થતો હોય છે। અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે, એટલે કે આકૃતિ અને આલેખ બંને જુદી રીતે જોવામાં આવે છે। જોઈએ સૌ પ્રથમ આકૃતિ। આકૃતિ એટલે કે સામાન્ય રીતે અવલોકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો એક ટૂંકો પ્રશ્ન પણ આવી ગયો કે આકૃતિ એટલે શું? તો અવલોકિત, અવલોકિત એટલે આપેલી, બરાબર, આપેલી માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। હવે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે। હવે આકૃતિને જ્યારે આપણે દોરીએ છીએ ત્યારે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી। વિદ્યાર્થી મિત્રો, આ બધા જ તમારા તફાવતના પણ કંઈક ને કંઈક પોઈન્ટ બનશે, એટલે એને ધ્યાનમાં લેજો। શું કીધું કે આકૃતિ દોરવા માટે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ એ સ્કેલ માપ લેવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી। હવે આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ સતત હોય, શું કીધું છે? આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ માહિતીની આવૃત્તિ,
आवृत्ति सतत होय त्यारे विद्यार्थी मित्रों एक टूंका प्रश्न अने एमसीक्यू माटे याद रखो कि माहिती ज्यारे एटले के माहितीनी आवृत्ति ज्यारे असतत होय केवी असतत होय त्यारे आकृतिनो उपयोग करवामां आवे छे। बीजा शब्द में कहीए तो आकृति स्वयं स्पष्ट माहिती माटे दोरवामां आवे छे। शुं कीधुं छे? आकृति छे ते स्वयं स्पष्ट माहिती आपी होय छे त्यारे दोरवामां आवे छे अने तेने दोरवा के समझवा माटे सामान्य जनने समझावा माटे आंकड़ाशास्त्रना ऊंडा ज्ञाननी जरूर नथी। एटले के ज्यारे आपणे आकृति दोरीए छीए अथवा समझीए छीए त्यारे आपणे अथवा बीजा कोईने समझावीए छीए त्यारे आपणने एनी माटे आंकड़ाशास्त्रना ऊंडा ज्ञाननी जरूर पड़ती नथी। आकृतिनो उपयोग, हवे आकृतिनो उपयोग कई जग्याए थाय छे? तो विज्ञापन, विज्ञापन एटले के जाहेरात माटे कंपनीओनुं आकर्षण ऊभुं करवा माटे एटले के एक कंपनी बीजी कंपनीथी कई रीते जुदी छे ए माटेनुं आकर्षण ऊभुं करवा माटे, राज्य माहिती आपवा माटे एटले के राज्य विशेनी एक राज्य बीजा राज्यथी कई रीते सेवा क्षेत्रे कृषि क्षेत्रे आगळ छे ते माटे, सामाजिक संस्थाओंनी जागृति फैलावा माटे आकृतिनो उपयोग करवामां आवे छे। विद्यार्थी मित्रों एक टूंका प्रश्न तरीके पण आपणने अहींया पूछाई शके के आकृतिनो उपयोग क्यां थाय छे? तो आकृतिनो उपयोग विज्ञापन कंपनीओनुं आकर्षण ऊभुं करवा माटे, राज्य माहिती आपवा माटे, सामाजिक संस्थाओंनी जागृति फैलावा माटे करवामां आवे छे। તેમજ અહીંયા તમારો એક તફાવતનો પણ મુદ્દો બને છે ઉપયોગ, બરાબર? ત્યારબાદ આપણે વાત કરીશું આલેખની। તો આલેખ પણ અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી। શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે યાદ રાખજો કે આલેખ માટે વપરાતી માહિતી કેવી છે? સ્વયં સ્પષ્ટ હોતી નથી। માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે। એટલે કે જ્યારે આવૃત્તિની માહિતી આપી હોય છે તે કેવી દર્શાવી હોય છે? સતત આવૃત્તિની અંદર દર્શાવી હોય છે અને ત્યારે આલેખ દોરવામાં આવે છે। સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્વયં સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડે છે। એટલે કે આપણે જ્યારે આલેખ દોરીએ છીએ ત્યારે આપણે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડે છે। વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે। આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો એક તફાવતનો પણ મુદ્દો બન્યો કે આકૃતિની અંદર આપણને આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી, જ્યારે આલેખની અંદર આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડે છે। હવે એક ટૂંકા પ્રશ્ન તરીકે એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્સ્થામોમાં એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાવી શકાય છે અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય બને છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો એક બીજો મુદ્દો પણ જરૂરી બન્યો કે આલેખ દોરવા માટે સ્કેલ માપનો ઉપયોગ કરવો પડે છે, એટલે કે સ્કેલ માપ લેવું જરૂરી છે। સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે। હવે અહીંયા એક બીજો પણ મુદ્દો સાથે લઈ લઈએ કે આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ થતો નથી, જ્યારે આલેખ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ થાય છે। આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે। એક ટૂંકા પ્રશ્ન તરીકે અહીંયા પ્રશ્ન આવ્યો કે આલેખનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો સંશોધનકારો એટલે કે જે વસ્તુ ઉપર સંશોધન કરતા હોય છે એ લોકો મોટા આંકડાઓમાં કે મોટી માહિતીમાં જ્યારે સંશોધન કરવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તેમજ ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે। સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી, એટલે કે સામાન્ય પ્રજાને જ્યારે આપણે માહિતી આપવી હોય છે તો આપણે તેને આલેખના ઉપયોગ દ્વારા આપી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો
આ આપણે અહીંયા આજના વિડીયોની અંદર આપણે આકૃતિ અને આલેખનો અર્થ તેમજ બંને વચ્ચેનો તફાવત જોયો. અસ્તુ.